હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને હા હો બધા મજામાં જોશો તો ઘરે રહેવાની મજા આવે છે હા હો તમે બધા ઘરે રહ્યો છો પણ સાથે ભણો પણ છો હો ભાઈ તો ગણિત ગુજરાતી ઇંગ્લિશ ભણો છો ને રોજ તો આજે હું તમને સામાન્ય જ્ઞાન ભણાવીશ શું ભણાવીશ સામાન્ય જ્ઞાન તો આજનો આપણો ટોપિક છે મારો પરિવાર મારો એટલે શું થાય હું પણ અહીંયા મારો પરિવાર એટલે શું કીધું છે એમાં તમારા બધાનો પરિવાર થયો ને એટલે મારો પરિવાર એટલે કોણ થયા તમે થયા શું થયા તમે થયા તો ભાઈ તમારા પરિવારમાં ઘણા બધા સભ્યો હશે છે ને તો પરિવારમાં કયા કયા સભ્યો આવે ખબર છે તને બધાને ચલો હું જ કહી દઉં દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી એ બધા કોણ થાય આપણા સંબંધી એટલે કોણ થયા બધા ઘર પરિવારના સભ્યો એટલે એ બધા ભેગા મળીને શું થાય છે આપણો પરિવાર થાય છે શું થાય છે પરિવાર થાય છે તો ચાલો આજે આપણે શીખીએ મારો પરિવાર તો જોવો તો ભાઈ અહીંયા શું છે જો અહીંયા દેખાડું છું એ શું છે જોવો તો આ કોણ છે કોણ છે આ જુઓ તો અમે ઈશારો કર્યો એ કોણ છે દાદા છે તો દાદા શું હોય ભાઈ ઘરના શું હોય દાદા વડીલ હોય ઘરના સૌથી મોટા વ્યક્તિ એટલે કોણ છે દાદા છે તો ભાઈ દાદા તમને વાર્તા કહે છે ને આ હો ઘણા ને ઘણાને દાદા વાર્તા કહેતા હશે તો ઘણા ઘણાનેના દાદા ફરવા પણ લઈ જાતા હશે તો હવે એની પછી આવે છે તો આ કોણ છે જુઓ તો શું લખ્યું છે વાંચો તો બધા શું લખ્યું છે તો દાદી દેખાય છે ને બધાને આ કોણ છે 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 દાદી દાદી તો ને એ આપણા ઘડી ઘરના વડીલ કહેવાય કોણ કહેવાય ઘરના વડીલ કહેવાય તો ભાઈ દાદી પણ ઘણાને વાર્તા કહેતા હશે હો કે છે ને હા હો દાદી તો કે છેની વાર્તા કે ખબર છે પરિયોની વાર્તાની કે પરિયોની પછી ક્યારેક નવા નવા પ્રાણીઓની વાર્તા કે હો તો ભાઈ દાદી સાથે બધાને મજા આવે છે ને આ દાદી સાથે તો બધાને મજા આવે હો તો હવે હવે હું બતાવું એ જોવો તો હો ભાઈ દાદા ને દાદાના પત્ની એટલે કોણ થયા કોણ થયા દાદી થયા કોણ થયા દાદી થયા દાદાના પત્ની એટલે દાદી તો હવે આ કોણ છે જો તો મેં એરો કર્યો જ છે કોણ છે પપ્પા છે કોણ છે પપ્પા તો ભાઈ પપ્પા નવા નવા રમકડા લાવી દે છે ને બધાને હા હો ઘણાને તો પપ્પા નવા રમકડા લાવી જતા હશે તો ઘણાને ફરવા પણ લઈ જતા હશે હો પછી આ કોણ છે જો તો દેખાય છે બધાને એ કોણ છે કોણ છે આ વાંચો તો બધા કોણ છે મમ્મી છે કોણ છે મમ્મી તો ભાઈ મમ્મી બધાને નવું નવું જમાડે છે ને રોજ તો એ બનાવે છે કોણ મમ્મી બનાવે છે કોણ બનાવે છે મમ્મી બનાવે છે તો પપ્પાના પપ્પાના પત્ની એટલે કોણ થયા આપણા મમ્મી કોણ થયા આપણા મમ્મી થયા તો બધાને સમજાય છે ને હમ સમજાતું જ હશે પછી આ જુઓ તો આ કોણ છે ભાઈ છે પણ કોનો ભાઈ છે આ બંને એકબીજાના ભાઈ છે કોણ છે એકબીજાના ભાઈ છે તો સમજાણું બધાને ચલો પછી આ કોણ છે જુઓ તો કોણ છે બહેન છે દેખાય છે જો તો આ કોણ છે આ કોણ છે દેખાય છે બધાને શું લખ્યું છે વાંચો તો કોણ છે એ કાકા છે કોણ છે કાકા છે પપ્પાના નાના ભાઈ કોણ પપ્પાના નાના ભાઈ એટલે કાકા શું કીધું મેં પપ્પાના નાના ભાઈ એટલે એ આપણા શું થાય કાકા થાય પણ પપ્પાના નાના ભાઈએ જોવા જોઈએ હો પપ્પાના મોટા ભાઈ હોય ને તો એને આપણે શું કહીએ છીએ ખબર છે એને આપણે દાદા કહીએ છીએ શું કહીએ છીએ દાદા કહીએ છીએ તો હવે બીજું બતાવું છું હો આ કોણ છે જુઓ તો કોણ છે આ કાકી છે તો ભાઈ કાકી શું મદદ કરે આપણને આપણને મદદ કરે આપણે નાના નાના કામોમાં હેલ્પ કરે છે ને કાકી હા હો અને મમ્મીને તો એ શું કરે બહુ જ મદદ કરે રસોઈ બનાવવામાં મદદ કરે છે ને હમ ઘણાની કાકી મદદ કરતી હશે તો હવે આ જુઓ તો આમે શું કર્યું દેખાય છે બધાને હમ દેખાતું જ હશે કાકાના પત્ની એટલે કાકી કોણ કાકાના પત્ની એટલે એ આપણા શું થાય કાકી થાય શું થાય કાકી થાય ચલો હવે એની પછી આવે છે પિતરાય ભાઈ કોણ છે પિતરાય ભાઈ વંચાય છે ને બધાને હમ દાદા અથવા કાકાનો દીકરો હોય ને દાદા અથવા કાકાનો દીકરો એટલે આપણો શું થાય પિતરાય ભાઈ કયો ભાઈ પિતરાય ભાઈ હમ સમજાય છે ને હા હો સમજાતું જ હશે ચલો એની પછી આવે છે આ શું છે જુઓ તો આ કોણ છે શું લેખ્યું છે વાંચો તો શું લખ્યું છે પિતરાય બહેન શું લખ્યું છે પિતરાય બહેન કાકા અથવા દાદાની બહેન હોય કાકા અથવા દાદાની પુત્રી હોય ને તો એને આપણે શું કહીએ પિતરાઈ બહેન પણ આપણે એને ઇંગ્લિશમાં શું શું કહીએ ખબર છે કઝિન ભાઈ બહેન શું કહીએ છીએ કઝિન ભાઈ બહેન તો અહીંયા ચિત્રમાં તમને શું દેખાય છે સગા ભાઈ બહેન કેટલા છે જુઓ તો સગા ભાઈ બહેન કેટલા છે જો દેખાય છે સગા ભાઈ બહેન ચાર છે કેટલા છે ચાર છે અને પિતરાઈ ભાઈ બહેન કેટલા છે બે છે કેટલા છે બે છે તો ભાઈ બધાને સમજાણું હા હો સમજાય જ ગયું હશે તો હવે મેં એ તો કહી દીધું કે કોણ કોના પત્ની છે કોણ કોના પુત્ર છે તો આપણે પપ્પાના પપ્પાને શું કહીએ શું કહીએ આપણે પપ્પાના 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 પપ્પાને આપણે શું કહીએ દાદા કહીએ શું કહીએ દાદા કહીએ પપ્પાની મમ્મીને આપણે શું કહીએ શું કહીએ પપ્પા ની મમ્મી ને આપણે દાદી કહીએ શું કહીએ દાદી કહીએ પછી પપ્પા ની પત્ની ને આપણે શું કહીએ શું કહીએ મમ્મી કહીએ પપ્પા ની પત્ની ને આપણે શું કહીએ મમ્મી કહીએ હો પછી પપ્પા ના ભાઈ ને આપણે શું કહીએ ખબર છે કોઈ ને પપ્પા ના ભાઈ ને આપણે કાકા કહીએ શું કહીએ કાકા કહીએ પછી કાકાની પત્નીને આપણે શું કહીએ જો તો દેખાય છે હા હો દેખાતું જશે કાકાની પત્નીને આપણે કાકી કહીએ શું કહીએ કાકી કહીએ તો હવે મમ્મી હોય ને એના પપ્પાને આપણે શું કહીએ ખબર છે નાના કહીએ શું કહીએ નાના કહીએ અને મમ્મીની મમ્મીની મમ્મી હોય ને એને આપણે નાની કહીએ શું કહીએ નાની કહીએ તો હવે આ બધાને સમજાઈ ગયું હશે હો તો તો હવે આ શું લખ્યું છે વાંચો બધા દેખાય છે બધાને હા હો દેખાતું જ હશે ચલો તો આ લખ્યું છે પપ્પાના પપ્પાને દાદા કહેવાય તો મેં તમને પહેલા સમજાવ્યું ને કે પપ્પાના પપ્પાને શું કહેવાય તો કહેવાય દાદા કહેવાય તો ભાઈ તમારે આ બધું યાદ રાખવાનું છે હો હું જે કઉ રે પછી હું તમને પૂછીશ શું કરીશ પૂછીશ હ પપ્પાના પપ્પાને શું કહેવાય દાદા કહેવાય તો હવે એની પછી આવે છે હવે શું આવે છે જો તો પપ્પાના મમ્મીને શું કહેવાય શું કહેવાય પપ્પાના મમ્મીને જો તો વાંચો તો શું કહેવાય પપ્પાના મમ્મીને દેખાય છે બધાને મેં અન્ડરલાઈન કરી હો શું કહેવાય પપ્પાના મમ્મીને દાદી કહેવાય શું કહેવાય દાદી કહેવાય તો હવે એની પછી આવે છે જો મેં હમણાં સમજાયું હતું કે મમ્મીના પપ્પાને શું કહેવાય શું કહેતા હતા આપણે મમ્મીના પપ્પાને નાના કહેતા હતા શું કહેતા હતા નાના કહેતા હતા દેખાય છે ને બધાને તો મમ્મીના પપ્પાને શું કહેવાય નાના કહેવાય ચલો એની પછી આવે છે મમ્મીના મમ્મીને શું કહેવાય મમ્મીના મમ્મીને શું કહેવાય વંચાય છે બધાને નાની કહેવાય શું કહેવાય મમ્મીના મમ્મીને નાની કહેવાય તો યાદ રાખજો હો ભાઈ મેં શું કીધું અત્યાર સુધીમાં પપ્પાના પપ્પાને દાદા કહેવાય પપ્પાના મમ્મીને દાદી કહેવાય મમ્મીના મમ્મીને નાની કહેવાય મમ્મીના પપ્પાને નાના કહેવાય તો બધાને સમજાય છે ને આ હો સમજાતું જ હશે ચલો એની પછી આવે છે પપ્પાના ભાઈને કાકા કહેવાય શું કહેવાય પપ્પાના ભાઈને કાકા કહેવાય શું કહેવાય કાકા કહેવાય તો ભાઈ સમજાય છે બધાને યાદ રાખવાનું છે હો પપ્પાના ભાઈને કાકા કહેવાય ચલો તો એની પછી આવે છે પત્નીને કાકી કહેવાય શું કહેવાય કાકી કહેવાય યાદ રાખજો હો બધા કાકાની પત્નીને કાકી કહેવાય શું કહેવાય કાકી કહેવાય ચલો તો હવે એની પછી આવે છે કાકાના પુત્ર પુત્રીને પિતરાય કહેવાય શું કહેવાય કાકાના પુત્ર પુત્રીને પિતરાય પિતરાય ભાઈ બહેન કહેવાય શું કહેવાય પિતરાય ભાઈ બહેન કહેવાય તો પહેલાં મેં કીધું હતું હ કે કાકાના અને દાદાના પુત્ર પુત્રી હોય ને તો એને જ આપણે પિતરાય કહેવાય બાકી આપણા જે ભાઈ બહેન હોય ને એને શું કહેવાય એને સગા ભાઈ બહેન કહેવાય શું કહેવાય ભાઈ બહેન કહેવાય પણ કાકાના અને દાદાના પુત્રપુત્રી હોય ને એટલે કે છોકરા છોકરી હોય ને તો એને પિતરાય કહેવાય શું કહેવાય પિતરાય કહેવાય તો સમજાય છે ને બધાને હા હો સમજાતું જ હશે તો મેં અત્યાર સુધીમાં શું સમજાયું યાદ રહ્યું બધાને ચલો હું જ કહી દઉં જેની વિશે આપણે સમજ્યા પપ્પાના પપ્પાને દાદા કહેવાય પપ્પાના મમ્મીને દાદી કહેવાય મમ્મીના પપ્પાને નાના કહેવાય મમ્મીની મમ્મીને નાની કહેવાય પપ્પાના ભાઈને કાકા કહેવાય કાકાની પત્નીને કાકી કહેવાય કાકાના પુત્ર પુત્રીને પિતરાય કહેવાય શું કહેવાય પિતરાય કહેવાય તો હવે એની પછી આવે છે પપ્પાની બહેન તો ભાઈ તમારા પપ્પાને બહેન હોય ને એને આપણે શું કહીએ ખબર છે શું કહેવાય ફઈ કહેવાય એટલે કે ફોય કહેવાય શું કહેવાય ફોય કહેવાય તો ભાઈ યાદ રાખજો હો કે પપ્પાના મમ્મી જ્યારે હવે આવે ને તમારા ઘરે તો આપણે શું કહેશું ફોય કહેશું તો હવે એની પછી આવે છે શું આવે છે જો તો ફોયના પતિ એટલે કે તમારા જે ફય હોય ને એના પતિને શું કહેવાય શું કહેવાતું હશે યાદ કરો તો બધા તમારા ઘરે તમારા ફય આવે એના સાથે એના પતિ આવે તો તમે શું કહો છો ફૂવા કહો છો શું કહો છો ફૂઆ કહો છો શું કહો છો ફૂઆ ફોયના પતિને શું કહેવાય ફુઆ કહેવાય શું કહેવાય ફુઆ કહેવાય તો હવે એની પછી આવે છે મમ્મીના ભાઈ તમારા જે મમ્મી હોય ને એના ભાઈ હોય એને શું કહેવાતું હશે ખબર છે કોઈને ચલો હું જ કહી દઉં શું કહેવાય મામા કહેવાય શું કહેવાય મામા કહેવાય તો મમ્મીના ભાઈને મામા કહેવાય શું કહેવાય મામા કહેવાય તો ભાઈ બધાએ યાદ રાખવાનું છે હો ચલો હવે એની પછી આવે છે મામાના પત્નીને મામી કહેવાય શું કહેવાય મામી કહેવાય મામા હોય ને આપણા મામા મમ્મીના ભાઈ એટલે મામા પણ મામાની પત્ની એટલે શું કહેવાય ને મામી કહેવાય શું કહેવાય મામી કહેવાય તો બધાય યાદ રાખવાનું છે હં હું પૂછીશ મામાની પત્ની એટલે મામી ચલો તો તમે અત્યાર સુધીમાં શું સમજાયું કેટલા કેટલાને યાદ રહ્યું મેં કોની કોની વિશે કીધું જો ભાઈ સૌથી પહેલાં મેં દાદા વિશે કીધું પછી દાદી પછી નાના નાની કાકા કાકી પિતરાય ભાઈ બહેન પછી આવ્યું મામા અને મામી અને હવે શું આવે છે જોવું છે તો એની પછી આવે છે જુઓ તો આ શું લખ્યું છે મમ્મીની પત્ની મમ્મીની બહેન મમ્મીની બહેન શું કહેવાય મમ્મીની બહેનને શું કહેવાતું હશે યાદ કરો તો બધા માસી કહેવાય શું કહેવાય મમ્મીની જે બહેન હોય ને એને શું કહીએ આપણે માસી કહીએ શું કહીએ માસી કહીએ મમ્મીની બહેનને માસી કહેવાય પછી એની પછી આવે છે વાંચો તો બધા શું લખ્યું છે વાંચતા આવડે છે ને બધાને માસીના પતિને માસા કહેવાય શું કહેવાય માસા કહેવાય માસીના પતિને શું કહેવાય માસા કહેવાય તો બધા યાદ રાખવાનું છે હો કે માસીના પતિને માસી કહેવાય શું કહેવાય માસા કહેવાય તો હવે હવે શું આવતું હશે ખબર છે ચલો હું જ કહી દઉં ભાઈની પત્ની ને ભાભી કહેવાય શું કહેવાય ભાભી કહેવાય જો ભાઈ છે ને તમારા પપ્પા હોય ને એના જો મોટા ભાઈ હોય ને તો એની જે પત્ની હોય ને એને તમારા પપ્પા શું કહે ખબર છે ભાભી કહે શું કહે ભાભી કહે જો દેખાય છે ને અહીંયા તો ભાઈની પત્નીને ભાભી કહેવાય શું કહેવાય ભાભી કહેવાય ભાઈની પત્નીને ભાભી કહેવાય તો હવે એની પછી આવે છે બહેનના પતિને શું કહેવાતું હશે ખબર છે બહેનના પતિને બનેવી કહેવાય શું કહેવાય બનેવી કહેવાય તમારા પપ્પા હોય ને એને જો બહેન હોય ને તો જે બહેનના પતિ હોય ને એને તમારા પપ્પા શું કહે ખબર છે બનેવી કહે શું કહે બનેવી કહે તો ભાઈ બધાને સમજાય છે ને હા હો સમજાતું જ હશે તો મેં અત્યાર સુધીમાં શું શું કીધું યાદ કરી લઈએ એક વખત સૌથી પહેલાં મેં કીધું દાદા વિશે પછી કીધું દાદી વિશે પછી કરશાની વિશે કીધું તો નાના નાની વિશે કીધું પછી કાકા કાકી વિશે કીધું પછી મામા અને મામી વિશે કીધું પછી ભાઈની બહેનને ભાઈની પત્નીને આપણે શું કહીએ ભાભી કહીએ શું કહીએ ભાભી કહીએ પછી બહેનના પતિને શું કહીએ આપણે બનેવી કહીએ શું કહીએ બનેવી કહીએ તો હવે એની પછી આવે છે ચલો હવે એની પછી પૂરું થઈ ગયું છે પણ હવે આપણે એક વખત રિવિઝન કરવાનું છે શું કરવાનું છે રિવિઝન કરવાનું છે તો અહીંયા શું લખ્યું છે વાંચો તો બધા શું લેખું છે પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય શું કહેવાતું છે મેં કીધું તું ભાઈ યાદ છે બધાને થોડુંક થોડુંક એ રીતે તો જો આપણને અહીંયા કેટલા ઓપ્શન આપ્યા છે જુઓ તો બે ઓપ્શન આપ્યા છે તો ભાઈ શું કહેવાતું હશે દાદા કહેવાતું હશે કે નાના કહેવાતું હશે તો બધા વિચારો તો થોડુંક મેં શું સમજાવ્યું તું યાદ કરો તો થોડુંક કે મેં શું કીધું હતું યાદ આવ્યું બધાને થોડુંક થોડુંક ચલો તો નાના કહેવાય ને ભાઈ નાના હો ભાઈ નાના નો કહેવાય શું કહેવાય શું થાય પપ્પાના પપ્પાને આપણે શું કહીએ દાદા કહીએ શું કહીએ દાદા કહીએ શું કહીએ દાદા કહીએ હો ભાઈ દેખાય છે ને લખ્યું દાદા તો ભાઈ નાના કોને કહેવાતું હશે મમ્મીના પપ્પા હોય ને એને આપણે શું કહીએ શું કહીએ આપણે મમ્મીના પપ્પાને નાના કહીએ તો હવે બધાને સમજાય છે ને તો હવે એની પછી આવે છે શું આવે છે વાંચો તો મમ્મીના મમ્મીને ખાલી જગ્યા કહેવાય મમ્મીના મમ્મીને આપણે શું કહીએ જો અહીં આપણને બે ઓપ્શન આપ્યા છે હો તમારે વિચારવાનું છે કે આપણે મમ્મીના મમ્મીને શું કહેતા હશું દાદી કહેતા હશું કે નાની કહેતા હશું દાદી કહીએ ને ના ના હો ભાઈ ના દાદી નો કહેવાય શું કહેવાય નાની કહેવાય શું કહેવાય નાની કહેવાય તો ભાઈ દાદી કોને કહીએ આપણે ચલો હું જ કહી દઉં પપ્પાના મમ્મી હોય ને એને આપણે શું કહીએ દાદી કહીએ પણ મમ્મીના મમ્મીને આપણે નાની કહેવાય શું કહેવાય નાની કહેવાય તો હવે એની પછી આવે છે જો તો ભાઈ હવે શું આવે છે જો તો આ શું છે પપ્પાના ભાઈને ખાલી જગ્યા કહેવાય શું કહીએ આપણે પપ્પાના ભાઈને મેં હમણાં જ કીધું તો ઓ ભાઈ શું કહીએ આપણે બે ઓપ્શન આપ્યા છે વાંચો તો બધા શું લખ્યું છે મેં પપ્પાના ભાઈને આપણે કાકા કહીએ કે મામા કહીએ પપ્પાના ભાઈને આપણે શું કહીએ ચલો હું જ કહી દઉં શું કહીએ આપણે પપ્પાના ભાઈને કાકા કહીએ શું કહીએ કાકા કહીએ તો આપણે મામા કોને કહેતા મમ્મીના ભાઈને આપણે શું કહીએ મામા કહીએ મમ્મીના ભાઈને મામા કહેવાય પણ પપ્પાના ભાઈને શું કહેવાય કાકા કહેવાય તો હવે એની પછી આવે છે આ શું છે વાંચો તો બધા મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય મમ્મીના ભાઈને આપણે શું કહીએ છીએ ભાઈ હમણાં જ મેં કીધું આ આગળ આગળની ખાલી જગ્યામાં શું કીધું તું બે ઓપ્શન આપ્યા છે આપણને યાદ કરો તો બધા મમ્મીના ભાઈને આપણે શું કહીએ કાકા કહીએ કે મામા કહીએ ચલો હું જ કહી દઉં હ મમ્મીના ભાઈને આપણે મામા કહીએ શું કહીએ મામા કહીએ તો સમજાય છે ને બધાને હા હો ભાઈ બધાને સમજાતું હશે તો હવે બધાને પ્રશ્ન થાય કે આપણે કાકા કોને કહેતા હશું તો તો કાકા આપણે કોને કહીએ પપ્પાના નાના ભાઈને શું કહેવાય કાકા કહેવાય શું કહેવાય પપ્પાના નાના ભાઈને કાકા કહેવાય તો બધાને સમજાય છે ને હમ ચલો એની પછી આવે છે આ શું છે વાંચો તો કાકાના પુત્રને ખાલી જગ્યા કહેવાય શું કહેવાતું હશે કાકાના પુત્રને વાંચો તો આ બે ઓપ્શન શું લખ્યું છે મેં પેલો ઓપ્શન શું છે શું છે પહેલો ઓપ્શન ભત્રીજો અને બીજો ઓપ્શન શું છે પિતરાય શું છે પિતરાય તો કાકાના પુત્રને આપણે શું કહીએ શું કહેવાય ચલો હું જ કહી દઉં હો ભાઈ પિતરાય શું કહેવાય કાકાના પુત્રને આપણે પિતરાય કહેવાય શું કહેવાય પિતરાય કહેવાય અને દાદાના પુત્ર હોય ને એને આપણે શું કહેવાય પિતરાય કહેવાય પણ આપણા સગા ભાઈ બહેન હોય ને તો આપણે એને સગા જ કહીએ પણ જો કાકાના પુત્ર હોય તો આપણે એને શું કહીએ પિતરાય ભાઈ પિતરાય ભાઈ કહીએ શું કહીએ પિતરાય ભાઈ કહીએ ચલો તો સમજાય છે ને ભાઈ બધાને આ શું લખ્યું છે વાંચો તો દેખાય છે બધાને ભાઈની પત્ની ખાલી જગ્યા કહેવાય મેં કીધું તું હો ભાઈ કે પપ્પાના ભાઈ હોય ને તો એ એની પત્નીને શું કહેતા હશે યાદ કરો તો બધા થોડુંક બે ઓપ્શન આવ્યા પાછો ભાઈ અહીંયા તો મામી અને ભાભી તો શું કહેવાતું હશે થોડુંક વિચારો તો મેં કીધું તું હો વિચાર્યું બધાએ યાદ આવ્યું થોડુંક ચલો તો ભાઈની પત્નીને શું કહેવાય ભાભી કહેવાય શું કહેવાય ભાભી કહેવાય ભાઈની પત્નીને ભાભી કહેવાય શું કહેવાય ભાભી કહેવાય તો બધા મનમાં વિચાર આવતો હશે તો મામી કોને કહેવાતું હશે મમ્મીના ભાઈની પત્ની શું કીધું મેં મમ્મીના ભાઈની પત્ની એને શું કહેવાય મામી કહેવાય શું કહેવાય મામી કહેવાય તો હવે એની પછીની ખાલી જગ્યા છે માસીના પતિને ખાલી જગ્યા કહેવાય શું કહેવાતું હશે ભાઈ માસીના પતિને થોડુંક વિચારો તો બે ઓપ્શન આપ્યા છે હો મામા કહેવાય કે માસા કહેવાય ચલો હું જ કહી દઉં માસીના પતિને આપણે શું કહીએ માસા કહીએ શું કહીએ માસા કહીએ તો મામા કોને કહેતા હશું મમ્મીના ભાઈને આપણે શું કહીએ મામા કહીએ શું કહીએ મામા કહીએ તો હવે એની પછીની ખાલી જગ્યા છે જુઓ તો ભાઈ શું લખ્યું છે પપ્પાની બહેન ખાલી જગ્યા કહેવાય પપ્પાની બહેનને આપણે શું કહીએ બે ઓપ્શન આપ્યા છે શું કહેતા હશું પપ્પાની બહેનને આપણે ભય અને માસી એમાંથી આપણે શું કહેતા હશું પપ્પાની બહેનને વિચારો તો થોડુક વિચારો હો પછી હું કહી દઉ પપ્પા ની બહેન ને આપણે શું કહીએ ફોઈ કહીએ શું કહીએ ફોઈ કહીએ તો ભાઈ પપ્પા ની બહેન ને આપણે ફોઈ કહેવાય પણ માસી કોને કહેવાતું હશે તો તો માસી છે ને કોને કહેવાય મમ્મી ની બહેન શું કીધું મે મમ્મી ની બહેન ને શું કહીએ આપણે માસી કહીએ શું કહીએ માસી ચલો તો હવે એની પછીની ખાલી જગ્યા છે શું છે વાંચો તો ફોયના પતિને ખાલી જગ્યા કહેવાય શું લીધું છે વાંચો તો ફોયના પતિને ખાલી જગ્યા કહેવાય તો ભાઈ શું કહેવાતું થોડુંક વિચારો હો બે ઓપ્શન આપ્યા છે આપણને માસા કે ફુઆ તો ફોયના પતિને આપણે શું કહીએ ફૂઆ કહીએ શું કહીએ ફુઆ કહીએ તો બધાના મનમાં પ્રશ્ન થતો હશે તો આપણે માસા કોને કહીએ ભાઈ તો મમ્મીની જે બેન હોય ને એ આપણી શું થાય માસી થાય અને આપણે એના પતિને શું કહીએ માસા કહીએ શું કહીએ માસા કહીએ તો ભાઈ બધાને સમજાય છે ને હા હો સમજાતું જ હશે તો હવે એની પછીની ખાલી જગ્યા છે વાંચો તો બધા જો હમણાં જ મેં કીધું તો મમ્મીની બહેનને ખાલી જગ્યા કહેવાય શું કહીએ આપણે મમ્મીની બહેનને વાંચો તો બે ઓપ્શન આપ્યા હોય છે હો મામી કહીએ કે માસી કહીએ વિચારી લીધું બધાએ ચલો તો મમ્મીની બહેનને આપણે શું કહીએ માસી કહીએ શું કહીએ માસી કહીએ તો આપણે મામી કોને કહીએ પ્રશ્ન થાય ને બધાને ચલો તો હું જ કહી દઉં મમ્મીના ભાઈ હોય ને એની જે પત્ની હોય ને એને આપણે શું કહીએ મામી કહીએ શું કહીએ મામી કહીએ પણ મમ્મીની બહેન એને ખાલી જગ્યા કહેવાય તો શું કહેવાય ભાઈ મમ્મીની બહેનને આપણી શું થાય માસી થાય શું થાય માસી થાય તો બધાને સમજાય છે ને ભાઈ હમ તો હવે એની પછીની ખાલી જગ્યા છે શું છે વાંચો તો કાકાની પત્નીને ખાલી જગ્યા કહેવાય કાકાની પત્નીને આપણે શું કહીએ હે શું કહેતા થોડુંક વિચારો તો બે ઓપ્શન તો આપણને આપ્યા જ છે હો શું કહીએ આપણે કાકાની પત્નીને ચલો હું જ કહી દઉં કાકાની પત્નીને શું કહીએ આપણે આપણા શું થાય એ આંટી થાય એટલે શું થાય આપણા કાકી થાય શું થાય કાકી થાય તો ભાઈ બધાને સમજાય છે ને તો ફોય કોને કહેવાતું હશે પપ્પાની બહેન એ આપણી શું થાય શું થાય પપ્પાની બહેન આપણી ફોય થાય પણ કાકાની પત્ની આપણી શું થાય ભાઈ કાકાની પત્ની આપણી કાકી થાય કોણ થાય કાકી થાય ચલો તો બધાને સમજાય છે ને તો હવે છેલ્લી ખાલી જગ્યા છે કેટલા મી છેલ્લી ખાલી જગ્યા છે એ આપણે જોઈ લઈએ મામાની પત્નીને ખાલી જગ્યા કહેવાય મેં તો હમણાં જ કીધું હતું હો કે મામાની મામાની પત્નીને આપણે શું કહીએ ફોય કહીએ કે મામી કહીએ વિચારો તો બધા વિચાર્યું યાદ આવ્યું હા હો યાદ આવી ગયું હશે ઘણાને ચલો તો મામાની પત્નીને આપણે શું કહીએ શું કહીએ મામી કહીએ શું કહીએ મામી કહીએ તો આપણે ફોય કોને કહીએ પપ્પાની બહેનને આપણે શું કહીએ ફઈ કહીએ શું કહીએ ફઈ કહીએ તો ભાઈ એટલું બધાને યાદ રહ્યું આજે આપણે શું શીખ્યા મારો પરિવાર શું શીખ્યા મારો પરિવાર તો ભાઈ આપણા પરિવારમાં કોણ કોણ રહેતું હોય એનું છે ને તમારે નામ લખવાનું છે મારા પરિ પરિવારમાં કોણ કોણ રહે છે ધારો કે જો પપ્પા રહેતા હોય તો પપ્પાનું નામ લખવાનું પછી મમ્મીનું નામ લખવાનું પછી દાદાનું નામ લખવાનું દાદીનું નામ લખવાનું કાકીનું નામ લખવાનું કાકાનું નાનાનું નાનીનું એમ ફઈનું ફુવાનું મામાનું મામીનું એમ તમારે તમારા પરિવારના બધાના નામ લખવાના છે શું લખવાના છે નામ લખવાના છે તો તમે કેવી રીતે લખશો પેલા લખવાનું મારું નામ તો એમાં વચ્ચે પછી અહીંયા લખવાનું પછી શું લખવાનું મારા પપ્પાનું નામ પછી પપ્પાનું નામ લખવાનું પછી લખવાનું મારા મમ્મીનું નામ પછી ત્યાં શું લખવાનું મમ્મીનું નામ લખવાનું તો બધાને સમજાય છે ને ભાઈ હા હો સમજાતું જ હશે તો મેં આજે શું શું શીખાયું તમને કોની કોની વિશે કીધું પરિવારના સભ્યોમાં કોની વિશે કીધું તું યાદ છે થોડુંક પણ બધાને તો ભાઈ સૌથી પહેલાં મેં દાદા દાદીનું કીધું પછી મેં કોનું કીધું નાના નાનીનું કીધું પછી મેં કોનું કીધું ભાઈ કાકા કાકીનું કીધું ને હા હો પછી મેં કોનું કીધું મામા મમ્મીનું કીધું મામાનું કીધું પછી મામા મામીનું કીધું પછી માસા માસીનું કીધું ને તો ભાઈ એટલું બધાને યાદ રહ્યું હા હો રહી જ ગયું હશે તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ